निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचारो पर। नवी वीमा योजना खेडूतोने करशे पायमाल, कहूं नितिन पटेले। सुधारेली पाक वीमा योजना रद्द करवा गुजरात कांग्रेस की मांग। वडोदरामा हाई वोल्टेज ड्रामा, मित्री ने सरती जामीन। मूळू हत्या केस में बाबू ओकिरिया ने राहत, हत्या नो जवाब नरेंद्र मोदी आपे मोढवाड़िया। बीजा दिवसे 15 उम्मेदवारी पत्रों भराया। केंद्र सरकार द्वारा खेडूतों ने पाक वीमा योजना निष्फल थाय तेवा किस्सामां वीमा योजना हेठळ वळतर मळे ते माटे राष्ट्रीय कृषि वीमा योजना अमलमां मूकवामां आवी छे। जो के तारीख 1 एप्रिल थी आ योजना हेठळ तमाम कामगीरी खानगी वीमा योजना ने सुप्रत करी होवाने कारणे खेडूतोने वधु वीमा प्रीमियम चूकवू पड़शे। नवी नीति खेडूतोने नुकसानकारक छे अने खानगी वीमा कंपनीओ माटे लाभदायी होवानो भारतीय जनता पक्षे आक्षेप कर्यो छे। आ नवी नीति ने जोगवाईओ खेडूतोने अन्याय करता छे। भाजप कार्यालय खाते पत्रकारों ने संबोधता राज्यना नाणा मंत्री અને પ્રવક્તા હાઈકેટ જાડેજાએ જણાવ્યું કે અગાઉ ખેડૂતો દ્વારા રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના હેઠળ સહકારી બેંકોમાં ખેડૂતોને ધિરાણ મેળવવા તો તેના ઉપર ખેડૂતોને 1.5-3.5% પ્રીમિયમ ભરવું પડતું હતું। હવે નવી નીતિના હેઠળ પ્રીમિયમ વધીને 12-15% થવાની શક્યતા છે। ઉપરાંત પાકને નુકસાન થાય તેવા કિસ્સામાં અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા 50% અને રાજ્ય સરકાર દ્વારા 50% મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવતું હતું। भारत सरकार जे नवी योजना अमल में मूकी है ये योजना की जे केटली जोगवाईओ है ये खेडूतों माटे खूब नुकसानकारक, खेडूतों ने आर्थिक रीते पायमाल करे भी अने कदाच ना करे भगवान ने दुष्काळ पड़े तो खेडूतों माटे देवू पण केवी रीते भरवू एवी गंभीर परिस्थिति उभी करती आ नवी योजना है। आ नवी योजना में एक मुख्य बाबत ध्यान दौरवा जेवी छे के भारत सरकारे आ वखते आ नवी योजना में जे खानगी अन्न वीमो लेती कंपनीओ छे एवी कंपनीओ ने पाक वीमा योजना में सामेल करी छे। तो भारत सरकारे 10 कंपनीओ आ अंगे मान्य करी छे अने दरेक राज्य सरकारे पोताना राज्यनी अंदर फरजियात रीते આ વીમા પ્રીમિયમની રકમ રાખતી કંપની કૃષિ વિભાગ હસ્તકની કંપની છે। આ પદ્ધતિમાં ફેરફાર કરીને કેન્દ્ર સરકારે 10 ખાનગી કંપનીઓને કામગીરી સોંપવાનું નક્કી કર્યું છે જે ખેડૂતોના માટે નુકસાનકારક રહેશે। ગુજરાત સરકારની પાક વીમા યોજના બાબતે ખેડૂતો પાસેથી વાંધા સૂચનો મંગાવવા અંગેની જાહેરાતને વખોડી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે ખાનગી વીમા કંપનીઓ મારફત અમલ થનારી આ યોજના મગફળીનું પ્રીમિયમ જે અત્યાર સુધીમાં માત્ર 3.5% હતું તે વધીને 12.50% ખેડૂતો પાસેથી વસૂલાશે। રાજ્ય સરકારે આ યોજના અસ્વીકાર અંગે અત્યાર સુધી પગલાં કેમ ન લીધા તેવા સવાલો ઉઠાવીને ખેડૂત વિરોધી આ યોજના રદ કરવાની માંગ કરવામાં આવી છે। ધિરાણ વીમા યોજના છે એની સુધારેલી સ્કીમ માટે એક જાહેરાત આપી છે જે અત્યંત તોફાની, ખેડૂતોને નુકસાન કરનારી અને ગેરમાર્ગે દોરનારી જાહેરાત છે। અને આ જાહેરાત પ્રમાણે ખેડૂતોનું જે પ્રીમિયમ છે એ પ્રીમિયમમાં અસામાન્ય વધારો થયો છે અને અમલીકરણ એજન્સી જે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કોર્પોરેશન છે એની સાથે સાથે બીજી કંપનીઓને પણ એમાં આવરી લેવા માંગે છે। રાજ્ય સરકારે છેલ્લે જાહેરાતમાં એમ કહ્યું છે કે ગુજરાત સરકાર આ યોજના સ્વીકારી છે અને એ સ્વીકાર્યા પછી
એમણે આખી જાહેરાત ભારત સરકાર ઉપર આરોપ ના મૂકી હોય એ પ્રકારની જાહેરાત કરી છે. હકીકત એ છે કે આ જાહેરાત છે એ પણ રદ થવી જોઈએ અને આ સ્કીમ પણ રદ થવી જોઈએ. મોઢવાડિયાએ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ અમલમાં લાવેલી કૃષિ વીમા યોજનાનો અમલ ગુજરાતમાં ચાલુ હતો, જેનો દેશમાં લાખો ખેડૂતો વિષમ પરિસ્થિતિમાં ફાયદો ઉઠાવ્યો છે. આ યોજના મુજબ ખેડૂતોએ 3.50% પ્રીમિયમ ભરવાનું હતું, પરંતુ રાજ્ય સરકારે સુધારેલી પાક વીમા યોજના સ્વીકારતા આ પ્રીમિયમ મગફળીમાં 12.50% સુધીમાં અને કપાસમાં 8% સુધી, પાકોમાં 6-7% જેટલું થયું છે. આદરમાં રાજ્ય સરકારે સબસિડી આપવાની જોગવાઈ છતાં રાજ્ય સરકારે કોઈ સબસિડી આપશે કે કેમ તે બાબતે પણ સ્પષ્ટતા કરી નથી. ભૂતકાળની ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને સબસિડી ન આપીને અથવા તો ન છૂટકે નહીવત આપીને અન્યાય કર્યો છે તેવો આક્ષેપ કર્યો હતો. લોકસભા વડોદરા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી વીજ થાંભલા પરના બોર્ડ પર કોંગ્રેસના બોર્ડ લગાવવાનો હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં પોલીસે મધુસૂદન મિસ્ત્રી સહિત કાર્યકરોની અટકાયત કરી હતી, જેમાં 2 કલાક સુધી ચક્કાજામ અને પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ખુદ થાંભલા ઉપર ચડી જઈને નરેન્દ્ર મોદીના બેનર ઉપર કોંગ્રેસના બેનર લગાવ્યા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને કાર્યકર મધુસૂદન મિસ્ત્રી સહિત કાર્યકરોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે આપેલા શરત મુજબ જણાવ્યું કે તમામે શહેર છોડવું નહીં, સરનામું બદલતા પહેલા પોલીસને જાણ કરવી, તેમજ ફરિયાદીને ધાક ધમકી આપવી નહીં તેવી શરતો મૂકવામાં આવી છે. આખરે વહીવટી તંત્ર છે નરેન્દ્ર મોદીના ગાઈડલાઈન્સ પ્રમાણે ચાલે છે. અમારી ઇલેક્શન કમિશનને વિનંતી છે કે અસરકારક કંટ્રોલ એમણે વહીવટી તંત્ર ઉપર ઉભો કરવો જોઈએ અને આ પ્રકારના જ્યાં અસમાનતા જણાય એમણે કરવું જોઈએ, પણ કર્યું નહીં. એટલા માટે આજે મધુસૂદનભાઈએ એમણે કાર્યકરોને સાથે રાખી અને બધાને, પરંતુ એમના હિસ્સામાં જે મળવા પાત્ર હતું ત્યાં એમણે પોતાના પોસ્ટર લગાવવાની કોશિશ કરી અને એમણે એમ પણ કહ્યું કે એના જે ચાર્જ થશે હું ચાર્જ ભરી દેવા માટે તૈયાર છું, એના કરતાં વધારે ચાર્જ આવશે તો પણ ભરી શકું, છતાં મંજૂરી મળી નહીં ને ઉલટાનું એમની સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. આ અંગે ભાજપના કિસાન સંઘના પ્રભારી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે મધુસૂદન મિસ્ત્રી હાર જોઈ ગયા છે એટલે આવા કૃત્યો કરી રહ્યા છે. મધુસૂદન મિસ્ત્રીએ કોંગ્રેસમાં સિનિયર આગેવાન તરીકેની છાપ ધરાવે છે, પરંતુ તેમણે જે કૃત્ય કર્યું છે તે શોભનીય નથી. અમે આ ઘટનાને વખોડીએ છીએ. એક સમાચાર અહીંયા અમે આવતા હતા ને જોવા મળ્યા, એક ઉમેદવાર પોતે પોસ્ટર લગાડતો હતો, એક તો કોંગ્રેસ ભાજપ અન્ય પક્ષો એ ચૂંટણી લડી રહ્યા, પણ કોઈ ઉમેદવારને આ પ્રકારની કામગીરીમાં સંડોવાયેલા જોયા નથી. વડોદરા નરેન્દ્રભાઈ ચૂંટણી લડે છે એ એક વિષય છે, પણ વડોદરા ગામને પણ આપણા રાજ્યની દૃષ્ટિએ એની ઓળખ સાથે સંસ્કાર નગરી તરીકે ઓળખવામાં આવે, એની સાથે આ બાબત બિલકુલ શોભતી નથી. ચૂંટણી લડાય, ચૂંટણી લડવા માટે ઘણો બધો સારો એવો સમય છે, જે વિષયો મૂકવા હોય એને માટેની ખૂબ અનુકૂળતા છે. એવા સમયે આ પ્રકારનું વાતાવરણ ઢોળવાનું કૃત્ય કોંગ્રેસ પાર્ટી કરતી હોય એવું લાગે છે. કોંગ્રેસ પાર્ટી છેલ્લા 10 વર્ષથી સત્તા સ્થાને છે અને કદાચ એમને દેખાઈ જ ગયું હોય કે હવે આપણે ફરીથી આવવાના નથી એ પ્રકારનું વર્તન એમને આ કર્યું છે. આ હું મધુસૂદનભાઈ ઉમેદવાર હોત ને તો મારે કદાચ કેવું ન પડ્યું હોત, પણ એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી છે,
આખું એ ઉત્તર પ્રદેશ એમને હવાલે કોંગ્રેસે મૂકેલું છે. શ્રી રાહુલ ગાંધીજીની કોર ટીમના એ સભ્ય છે. એ હોવાને કારણે આ પગલું એ કોંગ્રેસ પાર્ટીની હતાશાનું પ્રબળ પ્રદર્શન છે એવું કેવું પણ એવું લાગે છે. પોરબંદરના ચકચારી મોઢવાડિયા હત્યા કેસમાં રાજ્યના કૃષિ અને સહકારી મંત્રી બાબુભાઈ બોખીરિયાને આરોપ મુક્ત કર્યા છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ભાજપમાં રાહતની લાગણી ફેલાઈ છે. આ અંગે બાબુ બોખીરિયાએ જણાવ્યું કે આખરે સત્યનો વિજય થયો છે, મને ન્યાયતંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે. મૂળ મોઢવાડિયા હત્યા કેસમાં સંડોવવા વિપક્ષે ઘણા પ્રયાસો કર્યા. વિપક્ષના નેતા આમણા ઉપવાસ પર ઉતરી આંદોલન પણ કર્યું. હંમેશા સત્યનો જ વિજય થાય છે. જ્યારે આ અંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે મૂળ મોઢવાડિયાની હત્યા થયા બાદ પાકીટમાં એક ચિઠ્ઠી મળી હતી, જેમાં લખ્યું હતું કે મારી હત્યા ગમે ત્યારે બાબુ બોખીરિયા જ કરાવી શકે છે. બાબુ બોખીરિયા હોય કે હરેન પંડ્યા હોય, એમની હત્યા થઈ જાય અને હત્યા થયા પછી એમના હત્યારાઓ જે છે એ છૂટી જાય અને એ વખતે સવાલ એ થાય કે હત્યા કોણે કરાવી અને કરાવનાર હતા તો કોણ. બાબુ બોખીરિયાના ઉપર જે આરોપ હતો એમાં એવું હતું કે મૂળ મોઢવાડિયાના હત્યા પછી એમના પર્સમાંથી એક ચિઠ્ઠી નીકળી જે ડાઇંગ ડિક્લેરેશન સમાન હતું. એમાં એવું લખવામાં આવ્યું હતું કે મારી હત્યા બાબુ બોખીરિયા જ કરાવશે. એના માટેના કારણો દર્શાવ્યા. એ ચિઠ્ઠી કબજે લેવામાં આવેલી. હત્યાના સમય પહેલા બાબુ બોખીરિયાએ મારનાર હત્યારાઓ સાથે વાત કરી હતી, પછી પણ વાત કરી હતી. એ સિવાયના અનેક પુરાવા ઉપલબ્ધ હતા અને છતાં બાબુ બોખીરિયાને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે, જે દુઃખદાયક છે. અને આ બાબતે જે પુરાવાઓ હતા એ પુરાવાઓને આજે નજરઅંદાજ કરવામાં આવ્યું છે. એ વખતે અમારી માત્ર એટલી જ માગણી છે કે જો મૂળ મોઢવાડિયાને હત્યા કરનાર હત્યારાઓ અને કાવતરું કરનાર બાબુ બોખીરિયાએ એની હત્યા નથી કરાવી તો કોણે કરાવી છે, એ જ રીતે હરેન પંડ્યાની હત્યા પણ કોણે કરાવી છે એનો જવાબ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ આપવો જ પડશે. આ ઉપરાંત બાબુ બોખીરિયાના ટેલિફોન ડિટેલ કઢાવતા બોખીરિયાએ હત્યા પહેલા અને હત્યા પછી આરોપીઓ સાથે વાત કરી હતી. પોરબંદર ટ્રાયલ કોર્ટે બાબુ બોખીરિયાનું નિવેદન સુધા ન લીધું. ટ્રાયલ કોર્ટના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો હતો, પરંતુ હત્યા કરનાર આરોપી છૂટી ગયા. છતાં આ કાવતરાખોર બાબુ બોખીરિયા અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના હુકમને રદ કરી, જે દુઃખદ બાબત છે. લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 7 બેઠકોની પેટા ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો રજૂ કરવા બીજા દિવસે વધુ 15 ઉમેદવારી પત્રો ચૂંટણી પંચ સમક્ષ રજૂ થયા છે. આમ છેલ્લા 2 દિવસમાં 19 ઉમેદવારી પત્રો ભરાયા છે. ચૂંટણી પંચે આ અંગે જણાવ્યું મુજબ ખેડા કોંગ્રેસ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી અને પાટણના ભાજપના ઉમેદવાર લીલાધર વાઘેલા, મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલ, જૂનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને ભરૂચના કોંગ્રેસના ઉમેદવાર જયેશ પટેલે ઉમેદવારી પત્ર નોંધાવ્યા છે. બીજા દિવસે 7 વિધાનસભાની બેઠકો માટે એક પણ ઉમેદવારી પત્ર રજૂ થયું નથી. આગામી 9 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. મિત્રો, આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.